નમસ્કાર, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, જેને લઈ ગુજરાત સહિત દેશભરમાં રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. આ તરફ ગુજરાતની વાત કરીએ તો ભાજપને અહીં લોકસભાની તમામ 26 સીટો પર જીતનો છે વિશ્વાસ. આ દરમિયાન રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે 2 બેઠકો પર ગઠબંધન પણ કરવામાં આવ્યું છે. જોકે કોંગ્રેસને 7 બેઠકો પર ઉમેદવારની શોધ કરવાની હજી પણ બાકી છે. આપણે વાત કરીને દર્શક મિત્રો, તો રાજ્યના આદિવાસી વિસ્તારોની જો વાત આવે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની જે નજર છે તે હવે ભાજપના ઘરને તોડવા પર છે તેવી ચર્ચા છે. અને આ બધા વચ્ચે ભાજપના પ્રત્યેક બેઠક પર 5 લાખની સરસાઈથી જીતવાના દાવા પર સવાલો થઈ રહ્યા છે દર્શક મિત્રો. કારણ આની પાછળના એ છે, પરસોત્તમ રૂપાલાનો વિવાદ કહી શકીએ કે પછી સાબરકાંઠા અને વડોદરા જેવી બેઠકો પર ભાજપના ઉમેદવારો બદલવા કહીએ કે અન્ય કેટલીક બેઠકો પર ભાજપમાં આંતરિક ખેંચતાણના મામલા જે સામે આવી રહ્યા છે તેને કહીએ, આવા અનેક કારણો ચર્ચામાં છે જેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ માત્ર ને માત્ર આ અસંતોષ અને વિરોધને ડામવાની કોશિશમાં અટવાયેલ છે. બીજી તરફ ગુજરાતમાં ભાજપને અમુક બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હંફાવી દેશે તેમ પણ કહેવાઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, ગુજરાતની એવી કઈ બેઠકો છે કે જ્યાં ભાજપને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હંફાવી દેશે તે અંગે વાત કરીએ તો લોકસભાની કેટલીક બેઠકો પર વિપક્ષના ઉમેદવારોનો પ્રચાર પણ ઉડીને આંખે વળગે તેવો કહેવાઈ રહ્યો છે. ગુજરાતની બહુચર્ચિત બની ચૂકેલ ભરૂચ બેઠકની જ વાત કરી લઈએ ને તો અહીં મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે સતત વાકયુદ્ધ ચાલતું રહે છે. બંને ઉમેદવારો સતત લોકોનો જનસંપર્ક પણ કરી રહ્યા છે. તો ઉત્તર ગુજરાતની બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પણ સતત તેમના નિવેદનોથી ચર્ચામાં રહે છે. આ તરફ વલસાડ બેઠક પર કોંગ્રેસે લડાયક નેતા અનંત પટેલને ટિકિટ આપતા જ અહીં પણ મુકાબલો રોચક બન્યો હોવાનું કહેવાય છે. શું છે આ બેઠકોનું ગણિત તેના પર નજર કરીએ તો દર્શક મિત્રો, ચૂંટણી જાહેર થાય ને તે પહેલાથી ચર્ચામાં આવી હોય તો તે ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક. જી હા, રિપોર્ટ અનુસાર વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષકનું માનવું છે કે ચૈતર વસાવાને ગત વિધાનસભામાં ખૂબ સારી જીત મળી હતી. અને વાત કરીએ છોટુભાઈ અને મહેશ વસાવાની તો તેમનું રાજકીય વર્ચસ્વ સમાપ્ત થઈ ગયું હોવાની ચર્ચા છે. એ સિવાય ચૈતર વસાવા આદિવાસીઓના પ્રશ્નો સતત ઉઠાવતા રહ્યા છે. આદિવાસીઓના નાયક નેતા કહેવાઈ રહ્યા છે. તેમની સામે કેસ ચોક્કસથી થયો છે અને જેલમાં પણ ગયા હોવાથી તેમની પ્રત્યે લોકોની સહાનુભૂતિ પણ સાથે કહેવાઈ રહી છે. આ બધા કારણો તેમની તરફેણમાં કામ કરશે તેવું માનવું છે તેમનું. તો સામે પક્ષે મનસુખ વસાવા પાસે સતત 6 ટર્મથી અહીં જીતવાનો અનુભવ પણ છે અને તેમની પાસે પણ કેટલાક સકારાત્મક પાસા છે. મનસુખ વસાવાને પક્ષે ભાજપનું મજબૂત સંગઠન તથા અધિકારીઓને ખખડાવવાને કારણે ઊભી થયેલ તેમની જે છાપ છે તેઓ પણ આદિવાસીઓ માટે લડે તેવું લોકોનું માનવું છે. જોકે એક તરફ ચૈતર વસાવાને પક્ષે આદિવાસી મુસ્લિમ બંને સમુદાયોનું સમર્થન છે. અહીં કોંગ્રેસ જમીની સ્તરે આમ આદમી પાર્ટીના ઉમેદવારને કેટલી મદદ કરશે ને એ પણ જોવાનું રહ્યું. પણ મુકાબલો બરાબરીનો છે એ સ્પષ્ટ વાત કહેવાઈ રહી છે. તેઓ માને છે દર્શક મિત્રો કે એક વર્ગમાં અરવિંદ કેજરીવાલની ચૂંટણી જાણે થયેલી જે ધરપકડ છે તેની પણ અસર અહીં જોવા મળી રહી છે. તેનો પણ ફાયદો ચૈતર વસાવાને મળી શકે તેવી શક્યતા છે. એ સિવાય પણ ભરૂચ બેઠક પર બીજા 2 અગત્યના જે પરિબળો છે તે પરિણામમાં અસર પાડી શકે તેવા કહેવાઈ રહ્યા છે. છોટુ વસાવાએ પોતાના નવા પક્ષની જાહેરાત કરી છે તો બીજી તરફ અસુદ્દીન અવેસીના પક્ષ AIMIMએ પણ અહીં પોતાના ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. અન્ય એક બેઠકની વાત કરીએ ગુજરાતની, કઈ છે આ બેઠક? તો બનાસકાંઠા બેઠક દર્શક મિત્રો, જ્યાં ભાજપને હંફાવી શકે છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ. જી હા, બનાસકાંઠા લોકસભા બેઠક પર સૌથી વધુ સંખ્યામાં મતદારો ચૌધરી આંજણા પટેલ અને ઠાકોર સમુદાયના છે. આથી વિશ્લેષકોનો એવું માનવું છે કે બંને સમાજના મત એકતરફા પડે તો અન્ય સમુદાયો વિજેતા નક્કી કરી શકે છે. આથી વારંવાર કોંગ્રેસના ઉમેદવાર તેમની સભાઓમાં સર્વ સમાજના મત તેમને મળશે એવા દાવા કરી રહ્યા છે. ગેનીબેનના પ્રચાર દરમિયાનના વિધાનો જે છે તેના પરથી પણ સ્પષ્ટ કહેવાઈ રહ્યું છે કે ગેનીબેન આ ચૂંટણીને બનાસકાંઠાની અસ્મિતાની લડાઈ બનાવી રહ્યા છે. તેઓ ભાજપના ઉમેદવાર પર બહારના હોવાના આરોપ મૂકી રહ્યા છે. ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી તેમના આરોપોને નકારતા રહ્યા છે. તેઓ પોતે શિક્ષિત ઉમેદવાર હોવાની વાત લોકો સામે મૂકી રહ્યા છે. જોકે બંને ઉમેદવારોનો પ્રચાર જોતા તો એ વાત સ્પષ્ટપણે દેખાઈ રહી છે કે બનાસકાંઠામાં બંને મહિલાઓ વચ્ચે બરાબરીનો મુકાબલો થશે. જોકે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને ફાયદો કરાવી શકે તેવા પરિબળો આર્થિક સાધનો અને ડેરીનું નેટવર્ક કહેવાઈ રહ્યું છે. આ બાબતો ભાજપના પક્ષે છે. બીજી તરફ કહેવાય છે કે ગેનીબેન તો અતિશય લોકપ્રિય જનપ્રતિનિધિ છે જે કાયમ ખડે પગે જનતા સેવામાં રહે છે. સામે પક્ષે ભાજપના ઉમેદવાર પાસે કોઈ જનતા સમર્થન નથી. અહીં દર્શક મિત્રો, બંને મહિલા જે ઉમેદવારો છે તેમની વચ્ચે બરાબરીની ટક્કર, બરાબરીનો મુકાબલો થશે તેવી ચર્ચાઓ છે.
અને એક બેઠક આવે છે વલસાડ. વલસાડમાં કોંગ્રેસને અનંત પટેલ તારી શકશે તેવા સવાલ છે ચર્ચામાં. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલની છબી જે છે ને દર્શક મિત્રો, એક લડાયક આદિવાસી નેતા તરીકેની રહી છે, જેના કારણે કોંગ્રેસને ફાયદો થશે તેવું વિશ્લેષકોનું માનવું છે. તો બીજી તરફ ભાજપે નવા ઉમેદવાર ધવલ પટેલને અહીંથી ટિકિટ આપીને સૌને ચોંકાવી તો દીધા જ. વલસાડ બેઠક પરના ભાજપના ઉમેદવારની વાત કરીએ તો એ યુવા અને શિક્ષિત છે તથા વાંસદાના જ વતની છે, પરંતુ જમીન સ્તરે તેમની કોઈ વિશેષ પકડ કે કામ નથી તેવું કહેવાઈ રહ્યું છે. અહીં ભાજપને સંગઠનની તાકાત અને નરેન્દ્ર મોદીના નામ પર જ નિર્ભર રહેવાનો વારો આવી શકે છે તેવું દર્શક મિત્રો કહેવાઈ રહ્યું છે. સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલની વાત આવે તો તેઓ લોકપ્રિય અને લડાયક છે, પરંતુ અહીં ભરૂચની જેમ જ તેમના ફાળે કોઈ સમુદાયોનું પ્રભાવી સમીકરણ ફિટ નથી બેસી રહ્યું. બીજી તરફ દર્શક મિત્રો, વલસાડ, ઉમરગામ, વાપી અને પાડીના શહેરી વિસ્તારોમાં ભાજપની સારી એવી પકડ છે, જેથી મુકાબલો રોમાંચક જરૂર બનશે પરંતુ પરિણામ પલટી નાખે તેવી શક્યતા અહીં વલસાડમાં ઓછી દેખાય છે તેમ વિશ્લેષકોનું માનવું છે. આપ શું કહેશો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. ધન્યવાદ.